આ બૌદ્ધ ગુફા મહાયાન બૌદ્ધ સંપ્રદાયની છે આ ગુફામાં પદ્મપાણી અને વજુપાણી બૌદ્ધિસત્વની મૂર્તિઓ કોતરેલી જોવા મળે છે રાજકોટ જિલ્લામાં પણ ઐતિહાસિક સ્થળો આવેલા છે તેમાં પણ આખા ગુજરાતમાં પ્રાચીન શિલ્પો ધરાવતી ગુફાઓ આવેલી છે રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ગામમાં પ્રાચીન વર્ષ જૂની બૌદ્ધ ગુફાઓ આવેલી છે ગામ ભાદર નદીના કાંઠે અને સાતવડાની ટેકરીઓના ખોડામાં આવેલું છે આ ગામ કાગવડના જગ વિખ્યાત ખોડલધામ મંદિર થી તદ્દન નજીકમાં આવેલું છે તેમજ વીરપુરનું જલારામ બાપા મંદિર પણ નજીક થાય છે ગોંડલ તાલુકામાં આવતું આ ખંભાલીડા ગામ

અહીં હાલ પંદર જેટલી ગુફાઓ જોઈ શકાય છે આ ગુફાઓ ત્રીજી સદીના અંત ભાગ્ય અને ચોથી સદીના આરંભે બનાવવામાં આવી હોવાનું માનવામાં આવે છે ગુફાના પ્રવેશ દ્વાર ઉપર જમણી તરફ અવલોકિતેશ્વર પદ્મપણી અને ડાબી બાજુ અવલોકિતેશ્વર વજુ પાણી બૌદ્ધિસ્ત મૂર્તિઓ કોતરવામાં આવી છે આ ગુફાઓના આગળના ભાગે ખુલ્લું મેદાન છે અને આ બધી ગુફાઓ એક ઝરણાના કિનારે આવેલી છે આ ઝરણું ભાદર નદીને મળે છે આ ઝરણાને કિનારે એક ઘટાદાર બૌદ્ધ વૃક્ષ એટલે કે પીપળાનું ઝાડ પણ હયા છે ગુજરાતમાં આવેલ મોટા ભાગની બૌદ્ધ ગુફાઓ હિનયાન બૌદ્ધ સંપ્રદાયની છે પરંતુ ખંભાળડા આવેલી બૌદ્ધ ગુફાઓ મહાયાન સંપ્રદાયની છે આ ખંભાલીડા ગામથી રાજકોટ અંદાજિત

ખંભાલીડા બૌદ્ધ ગુફાઓને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો આ પ્રોજેક્ટનું ખાત મુહૂર્ત તાત્કાલિક નાણાં મંત્રી વજુભાઈ વાળાના હસ્તે કરવામાં આવ્યું હતું રાજકોટ શહેર અને જિલ્લાના પ્રવાસન સ્થળોના વિકાસ માટે રાજકોટના તાત્કાલિક કલેક્ટર ડૉક્ટર રાજેન્દ્રકુમારના અધ્યક્ષ સ્થાનિક કમિટી બનાવવામાં આવી હતી જેમાં જિલ્લાના અગ્રણી ઉદ્યોગપતિઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો આ પ્રવાસન પ્રોજેક્ટમાં બૌદ્ધ ગુફાથી અંદાજે ત્રણસો મીટર દૂર પ્રાર્થના હોલ ગેસ્ટ હાઉસ અને ભોજનાલયના બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવ્યું છે જે છેલ્લા બે વર્ષ જેટલા સમયથી આ પ્રોજેક્ટનું કામકાજ બંધ હતું આ થયેલા બાંધકામમાં પણ ભારે નુકસાન પહોંચી ગયેલું છે અને હાલ અવાવરૂ જગ્યા જેવી હાલત થઈ ગઈ છે ખંભાલીડાની ગુફાની જાળવણી માટે અંદાજે છ કરોડનો ખર્ચ કરાયો હતો પણ ગુફાઓથી દૂર બનાવવામાં આવેલું બાંધકામ બિસ્માર હાલતમાં જોઈ શકાય છે હવે જોવાનું રહ્યું કે હાલ રાજકોટના કલેક્ટર દ્વારા જ્યારે આ સ્તરના વિકાસ કાર્યને પૂરું કરવાનો પ્રોજેક્ટ હાથ ધર્યો છે ત્યારે આ પ્રોજેક્ટ ક્યારે પૂરો થશે તે જોવાનું રહ્યું નયન અંટાળા સુરતનો રહેવાસી છું આયા ખોડલધામ માતાજીના દર્શન કરવા માટે આવેલો પણ ત્યાંથી મને જાણવા મળ્યું કે નજદીકમાં જ તે બૌદ્ધ ગુફાઓ આવેલી છે તે ગુફાઓ હું જોવા માટે આવ્યો તો મને અહીંયા ખ્યાલ આવ્યો કે અઢારસો વર્ષ જૂનો વારસો છે આપણો અને એકવાર ગુફાઓ જોવા માટે જરૂરથી આવવું જોઈએ બહુત પ્રાચીન ગુફાઓ છે હું મેં અહીંયા ગોંડલ થી હું આવેલી છું ઓમ અમે સુરતના છીએ અહીંયા ખોડલધામ અમે આવ્યા હતા માતાજીના દર્શન કરવા માટે તો અમે ત્યાંથી અહીંયા બે કિલોમીટર દૂર બૌદ્ધ ગુફા બનેલી છે ત્યાં અમે આવ્યા છીએ અઢારસો વર્ષ આ જૂની ગુફાઓ છે એક જ પથ્થરમાંથી બનેલી છે અને બહુ જ પ્રાચીન છે જોવા જેવું છે આને કળા મૂર્તિ એ બધું હાથે શિલ્પ થી કરેલું છે તમે લોકો પણ અહીંયા આવો તો આવજો અમે તો આવી આવીએ છીએ હરેશ ભાલિયા લાઈવ ગુજરાત ન્યૂઝ જેતપુર